અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચાર. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ભાવનગર ગ્રામ્ય જિલ્લાના દાલધ્વજનગર પ્રખંડ આયોજિત હુતાત્મા દિન નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો. તળાજા શહેર યોજાયેલ કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપતા LB આહિરે જણાવ્યું હતું કે 1990માં અયોધ્યા ચાલુ આંદોલનમાં બજરંગદળના વીર બજરંગીઓ સરકારે લગાવેલા સુરક્ષા ઘેરો તોડીને અયોધ્યા પહોંચ્યા. કડક કર્ફ્યુમાં લાઠી અને ગોળીઓનો સામનો કરતા હજારો રામ ભક્તોએ પ્રાણોની આહુતિ આપી લાખો ભક્તો જખમી થયા. તેમાં 30 ઓક્ટોબર અને 2 નવેમ્બર બજરંગદળના વીર બજરંગી બંધુઓ શરદ કોઠારી અને રામ કોઠારી બંને સગા ભાઈઓએ પોતાના પ્રાણની આહુતિ અર્પી. બસ એ જ દિવસને બજરંગદળ હુતાત્મા દિવસ મનાવે છે, જેમાં અસંખ્ય બલિદાની રામ ભક્તોના બલિદાનની સ્મૃતિમાં ભારતભરમાં રક્તદાન કેમ્પ કરીને હુતાત્મા દિવસ મનાવી બલિદાની રામ ભક્તોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેવા અનુસંધાને બજરંગદળ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક વિપુલભાઈ અગ્રાવત, કથાકાર ભાદ્રાજ બાપુ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત ગુરક્ષા પ્રમુખ અને જિલ્લા મંત્રી LB આહિર, ઉપાધ્યક્ષ અરવિંદભાઈ સગર, ગીગુભાઈ ભમર, નિલેશભાઈ રાઠોડ, મહિપાલસિંહ રાઠોડ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.